નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. આજરોજ કોર્પોરેશનની સામાન્ય સભા પૂર્વ વિપક્ષી નેતા ચિન્નમ ગાંધી અને પૂર્વ ડેપ્યુટી મેયર સુરેશ રાજપૂતના અવસાન સંદર્ભે મુલતવી રાખવામાં આવી હતી. હવે આગામી સભા 21 ડિસેમ્બરના રોજ યોજાશે. આ સભા દરમિયાન વિવિધ વિકાસના કામો અંગે વિપક્ષ તરફથી રજૂ થયેલા પ્રશ્નોના જવાબ આપવાના હતા. ખાસ કરીને નોન ટીપી વિસ્તાર જાંબુઆ માનેજા કલાલી વડસર હરણી દરજીપુરામાં નવીન સૂચિત નગર યોજના તૈયાર કરવા સંદર્ભેની તમામ સત્તા મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપવા અંગેનું કામ પણ છે. તદુપરાંત વ્યવસાય વેરા સમાધાન યોજનાને સ્થાયી સમિતિની રાહે મંજૂરી આપવા તેમજ વડોદરા કોર્પોરેશનની વર્ષે 2023થી 35,000 નંગ ડાયરીના છાપકામ અંગેનું કામ રજૂ થયું છે. સભા દરમિયાન મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવી શોક દર્શક ઠરાવ બાદ બંને સભા મુલતવી રાખવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 2.5 વર્ષના ગાળામાં અસંખ્ય વખત સભા મુલતવી રહેતા અનેક સમસ્યાઓનું નિરાકરણ તથા વિકાસના કામોના નિર્ણય બાબતે વિલંબ થયો છે. વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર અને પૂર્વ કોર્પોરેટર એવા સુરેશભાઈ રાજપૂતનું 63 વર્ષની વયે દુઃખદ અવસાન થયેલ હોવાથી આજ વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરે છે. એમના સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાના કોંગ્રેસના વિપક્ષના નેતા અને પૂર્વ કોર્પોરેટર એવા ચિન્નમ ગાંધીનું પણ 74 વર્ષના વયે દુઃખદ અવસાન થયેલું છે. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરે છે. એમના કુટુંબીજનો પર જે આ દુઃખ આવ્યું છે એ દુઃખમાં આ સભા સહભાગી બને છે અને પરમાત્મા એમને શક્તિ આપે એ જ અભ્યર્થના. ઓમ શાંતિ. આગામી સભા 21 તારીખે સાંજે 5 વાગે અને 6 વાગે.